જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર વિશા પટેલ, આપ સૌ સંગીત રસિક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ સાસે સંગીતમાં સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું રાગ માલકૌંસનો બડા ખ્યાલ. આ બડા ખ્યાલ અતિ વિલંબિત એકતાલમાં છે, તો ચાલો શીખીએ. હવે રાગ માલકૌંસમાં તાનપુરાનો પ્રથમ તાર મધ્યમમાં મેળવવામાં આવે છે, તો અહીં આપણે તાનપુરાનો પહેલો તાર મમાં મેળવી દીધો છે. તો આપણે રાગ માલકૌંસની બંદિશ શરૂ કરીએ. હવે આ બંદિશના નોટેશન પંડિત પલુસ્કર લિપિમાં મેં આપેલા છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, તો આપ સૌએ જોઈ લેવી. અને બીજી વસ્તુ કે હવે તમે જેમ જેમ આગળ વધો એમ તમારે બીટ ટુ બીટ નોટેશન્સ નથી ગાવાના, કારણ કે એ સ્ટુડન્ટ લેવલનું લાગે. માટે આપણે કલાકારો જેમ ગાતા હોય છે એમ આપણે ઓન ધ સ્પોટ તમને ખાલી ઢાળ જ યાદ હોય બંદિશનો, અને તમારે ઓન ધ સ્પોટ ઝીણી ઝીણી મૂર્તિઓ હરકતો અંદર નાખીને તમારે આખું બડા ખ્યાલનું બંદિશ પતાવવાની છે. અને આપણે આજે બડા ખ્યાલની બંદિશ મેં આપેલી છે એ આપની જાણ માટે આપેલી છે, અને રિટન એક્ઝામમાં તમારે લખવામાં કામ આવે એના માટે તે મેં એનો માત્રામેળ ગોઠવેલો છે. પરંતુ તમારે એ જ માત્રામેળ પ્રમાણે ગાવું એ જરૂરી નથી, ફક્ત તમે મૂકડું એ પ્રમાણે ગાઈ શકો છો. અને બડા ખ્યાલમાં જ્યારે તમે ગાતા હોય ત્યારે આગળ જતા એ મૂકડામાં પણ થોડું ચેન્જ કરીને સમ બતાવી શકો છો, પણ હાલ પૂરતું આપણે મૂકડું જેમ છે એમ જ રાખીશું. અને અંદર બંદિશ હું ફ્રી સ્ટાઈલ ગાઈશ, અને 12મી માત્રાથી આ સ્થાયી અને બંદિશની બંદિશનું મૂકડું અને અંતરાની બંદિશનું મૂકડું બંને 12મી માત્રાથી ઉપડે છે, તો આપણે 12મી માત્રાથી બંનેનું મૂકડું ઉપાડીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં હું નોટેશન્સ ગાઈશ અને પછી એનો રાગ ગાઈશ, એના શબ્દો લિરિક્સ ગાઈશ. સા મ ગ મ ગ સા ની સા ની સા. વેરાયટી આપવાનો ટ્રાય કરું છું. ગ ગ ગ પા, બહુ વધુ પડતું વેરિએશન નથી આપતી જેથી સ્ટુડન્ટ્સ લેવલે બહુ તકલીફ ના પડે. ધ મ ગ મ, જ્યાં જ્યાં ન્યાસ આવે ત્યાં તમારે સાંભળતું જવાનું, કારણ કે 12મી માત્રાથી આપણે ઉપાડવાનું છે, તો તિરકીટ પછી ધી નાખી માત્રા જતી રહે, પછી આપણે 12મી માત્રાથી મૂકડું ઉપાડવાનું છે. હાર્ડ નથી ઉમેરી અને ફ્રી સ્ટાઈલ ગાયું છે, બીટ ટુ બીટ ગાયું નથી કે ત્રીજી માત્રાએ ગ આવે
તો ત્રીજી માત્રાએ ગ જ ગાઓ એવું નથી કર્યું, કારણ કે આ વસ્તુ તમને પાછળથી ખૂબ જ કામમાં લાગશે. તમારે બંદિશનો ફક્ત રાગ જ યાદ રાખવાનો છે, એનો ઢાળ યાદ રાખવાનો છે, ક્યાં કેટલું લંબાવું એ યાદ રાખવાની જરૂર નથી. અને બંદિશના આલાપમાં પણ આપણે આવું જ કરતા હોઈએ છીએ કે એ તો સ્વતંત્ર જ ગાવાનું હોય છે, પરંતુ અહીં ક્રિએશન તમને મળી રહે સ્ટુડન્ટ લેવલે. કલાકાર તમે બની જશો પછી તો તમારું જાતનું ક્રિએશન આવવાનું જ છે, પણ સ્ટુડન્ટ લેવલે બહુ અઘરું ના પડે એવું ક્રિએશન તમને મળી રહે એટલે મેં એના આલાપ બનાવ્યા છે, એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણશું. હવે 11મી માત્રા આવી છે, હવે આપણે 12મીથી અંતરાનું નોટેશન કરીશું. સાંભળવાનું કઈ માત્રા વાગી રહી છે તો એ પ્રમાણે પાછળથી એડજસ્ટ કરતા ફાવે. 11 માત્રા સુધી તમારે બંદિશ પતાઈ દેવાની. ગા મા ધા ગા મા ક સા અને 12મીથી મુકડું પડવાનું. આશા કરું છું તમને આ બંદિશ ફ્રી સ્ટાઇલ ગાવાનો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. આવા વધુ વિડીયોઝ માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.